नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अंग्रेजी अने एना सप्लिमेंटरी रीडर लैपविंग ना पाठ नंबर 4 मा ए आपनुं स्वागत छे। तमे रीड 14 सिटी ऑफ टॉबरोज पण एनुं जे प्रोनाउंसिएशन छे, उच्चारण छे, ए थोड़ुंक अलग लागशे तमने। जो उच्चारण करो तो टॉबोर है ना, टॉबोर्स एम छे, પણ એને ખરેખર ટોબરો તરીકે છે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે। હવે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ કમ્પ્યુટર સ્ક્રીન ચારક જેટલી દેખાય છે, ત્રણ માણસો કાર્ય કરી રહ્યા છે અને એમની બાજુમાં એક કૃત્રિમ માનવ રોબોટ જેવું દેખાય છે। હવે આ વાર્તા વિશે જો વાત કરવામાં આવે સિટી ઓફ ટોબરોઝ તરીકે, તો એ ભવિષ્યની વાર્તા છે, એક કાલ્પનિક વાર્તા છે કે જેમની અંદર એ 21મી સદીનો અંત, વર્તમાન સમય આપણે 2020ની અંદર જીવીએ છીએ, તો આ અંદાજિત 2080 આજુબાજુની કથા છે કે જેમની અંદર એક કલ્પના કરવામાં આવી છે કે ભાઈ ભવિષ્ય છે એ કંઈક આવા પ્રકારનું હશે કે જેમની અંદર એ ને મુખ્ય આ જે પાઠ છે, વાર્તા છે, એના બે પાત્રો છે, એક નેમ NEM અને એક છે એ ટોબરોઝ। તો આ બંને વચ્ચે એક આખી સંઘર્ષ કથા, જે રીતે આપણે ભારતની અંદર છે એ ભારતીયો અને અંગ્રેજોની એક સંઘર્ષમય ગાથા જે ગઈ, એવી જ અહીંયા નેમ અને ટોબરોઝ વિશેની આખી વાત કરવામાં આવી છે, જે અંતર્ગત એ નેમ લોકો છે બરાબર, એ ગુલામ તરીકે અહીંયા રહે છે અને એના ઉપરી અધિકારી એમના શાસકો તરીકે ટોબરોઝ છે। ટોબરો જે પ્રકારનું કામ આપતા બરાબર ને, એ પ્રકારનું કામ આને કરવાનું, થોડોક રહસ્યમય કે એનો ખોરાક નેમનો કેવો હતો, તો કે જે રીતે માણસો ખાય છે રોટલી શાક રોટલા એવો ખોરાક એમનો ન હતો। બીજું કે એમની જે કામ કરવાની પદ્ધતિ જે કઈ હતી, એમનું જે રહેવાનું બરાબર, અહીંયા સામાન્ય રીતે જે આખું નગર બનાવવામાં આવ્યું હતું, જે નગર છે એ થોડાક અલગ પ્રકારનું છે એ દર્શાવવામાં આવ્યું છે। જે નગરની વાત અહીંયા કરવામાં આવી છે, નગર કૃત્રિમ રીતે છે એ બનાવેલું આખું એ હોય છે, મતલબ કે એક કમ્પ્લીટલી અલગ પ્રકારના વાતાવરણની અંદર તમને છે એ આ પાઠની અંદર લઈ જશે। થોડોક મોટો પાઠ છે એટલે એને આપણે બે વિભાગોની અંદર વિભાજિત કરીને એ ભણીશું, એમના વિશે છે એ અભ્યાસ કરીશું। તો જોઈએ સિટી ઓફ ટોબરોઝ। ટોબરોઝ વેર સ્ટ્રેન્જ બી, ટોબરોઝ છે એ સ્ટ્રેન્જ એક વિચિત્ર લાગતા બી વસ્તુ માણસો એ હતા, તે કેમ ડ્યુરિંગ ધ થર્ડ વર્લ્ડ વોર, અને તે આવા ટોબરોઝ આવ્યા ક્યાંથી, તો કે તે કેમ ડ્યુરિંગ ધ થર્ડ વર્લ્ડ વોર, ત્રીજું જે વિશ્વયુદ્ધ છે એ દરમિયાન એ આવ્યા, વેન અ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ, કે જ્યારે છે એ ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા, અને ત્રીજું વિશ્વયુદ્ધ આવ્યું। તમને ખબર છે કે ત્યાર સુધીમાં બે જ વિશ્વયુદ્ધ થયા, મેં આગળ વાત કરી કે અહીંયા ભવિષ્યની કલ્પના કરવામાં આવી છે, એ વર્તમાન સમયનું કંઈ છે નહીં, એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે એ લોકો આવ્યા હતા। ધે બિલ્ટ હ્યુજ સિટી, તેઓએ મોટું એવું એક નગર છે એ બનાવ્યું, એન્ડ બીકમ ધ રૂલર્સ, અને તેઓ છે એ શાસક બની ગયા, એન્ડ મેડ નેમ્સ ધેર સ્લેવ, અને નેમ લોકો જે કંઈ છે નેમ્સ એમને તેઓના ગુલામ બનાવ્યા, એટલે કે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ આવ્યા, એ બિલ્ટ હ્યુજ સિટી, એક મોટું એવું નગર બનાવ્યું અને તેમના એ શાસક બની જાય છે અને એમના ગુલામ તરીકે છે એ નેમ્સ બરાબર એમને રાખે છે। તો આ પાઠના મુખ્ય બે પાત્રો નેમ્સ અને ટોબરોઝ। ધ સિટી વોઝ લાઈક એ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ, આ જે નગર હતું એ એક હ્યુજ ફેક્ટરી, મોટા એવા એ ફેક્ટરી જેવું હતું, સિલ્વર રૂપ કે એને એ સિલ્વર રૂપેરી એવું રૂપ સાપડું હતું। ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર, નેમ્સ કે જે ગુલામો છે એને હેડ ટુ લીવ, રહેવાનું પણ અહીંયા, એન્ડ વર્ક હિયર, કામ પણ અહીંયા જ કરવાનું, તે નેવર સો ધ સન, આ જે નેમ છે એમણે ક્યારેય એ સન સૂર્યને જોયો ન હતો, મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર, અને એમના મોટા ભાગનાને એમની પરવા પણ નહોતી ભાઈ સૂર્ય છે કે નહીં, અને હોય તોય કંઈ ફેર પડે એમ ન હતો, અને ના હોય તો પણ કશો ફેર પડે એમ હતો નહીં, બટ સમ નેમ
ડીડ કેર, પરંતુ કેટલાક નેમ જે છે એમને એમની પરવા હતી, એમને એ સૂર્ય જોવાની એ ઈચ્છા છે એ હતી, એટલે કે પરવા કરતા હતા, એમને દરકાર હતી કે ભાઈ આજે જીવન છે એ થોડુંક ખોટું રીતે જીવાઈ રહ્યું છે, એમાં ચેન્જ એ લાવવો આવશ્યક છે, આવું તેઓ માનતા હોય છે. નેમ્સ લાઈક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ ક્રેમ એન્ડ નોર. હવે આ કયા નેમ હતા કે જેમને ચિંતા હતી કે ભાઈ આપણે જે જીવન જીવીએ છીએ યોગ્ય નથી, એમાં બદલાવની જરૂર છે? તો કે મુખ્ય પાત્ર આ નેમ છે એમાં હતી એ ડર્ફ, બરાબર, ક્રેમ અને નોર, આ ત્રણ પાત્રો છે કે જેનું આગળ તમારે એમના વિશે થોડું ઘણું માહિતી પ્રાપ્ત કરવી પડે. એ બદલાવ લાવવા માગતા, ક્રાંતિ લાવવા માગતા હતા, ડર્ફ, ક્રેમ અને નોર. દે વોન્ટેડ ટુ એસ્કેપ ફ્રોમ ધ સિટી એન્ડ તે મેડ ટુ ટોક અબાઉટ ઇટ. અને ધે વોન્ટેડ ટુ એસ્કેપ, તેઓ છે અહીંયાથી નાચી જવા માગતા હતા આ સિટીમાંથી, બરાબર, અને એમના માટે જ એ ટોક, વાતો કરવા માટે, એ ચર્ચા કરવા માટે અહીંયા છે એકત્રિત થયા હતા, ભેગા થયા હતા. ધેર વોઝ અ પ્લેસ ઇન ધ સિટી કોલ્ડ ધ સેન્ટર. ધેર વોઝ અ પ્લેસ, એક એવી જગ્યા હતી કે જેને છે એ સેન્ટર તરીકે છે એ બોલાવવામાં આવતી હતી. ધ નેમ્સ વેર નેવર અલાઉડ ટુ ગો ધેર. આ નેમ્સ હતા એમને નેવર અલાઉડ, ક્યારેય પરવાનગી મળતી ન હતી ટુ ગો ધેર, ત્યાં જવાની. ડર્ફ વોઝ શ્યોર, ડર્ફને છે એ પૂરેપૂરો એ શ્યોર, વિશ્વાસ હતો, ખાતરી હતી કે ધીઝ વોઝ ધેર વીક સ્પોટ. આ સેન્ટરમાં છે નેમને એટલા માટે જ નથી જવા દેતા કે ભાઈ કંઈક રહસ્ય છે, અને આ સેન્ટર જે કહે છે એ જ એમનું વીક પોઈન્ટ છે, એમની એ નબળી કડી છે. ધેટ ધ ટોબરોઝ ગોટ ધેર પાવર ફ્રોમ હિયર. અને આ બધા જે ટોબરોઝ જે કહે છે એ એમનો પાવર, એમની જે ઉર્જા, એમની શક્તિ એ અહીંયાથી જ પ્રાપ્ત કરે છે, એટલા માટે એ તો જતા નથી. સમ હાવ કોઈક રીતે ધે મસ્ટ બ્રેક ઇન ટુ ધ સેન્ટર એન્ડ ડિસ્ટ્રોય ધ ટોબરોઝ. કોઈને કોઈ રીતે મસ્ટ બ્રેક ઇન ટુ ધ સેન્ટર, આ સેન્ટરની અંદર છે એમને પ્રવેશવું પડશે અને ડિસ્ટ્રોય ધ ટોબરોઝ, એમને છે એ ટોબરોઝને ખતમ કરવા પડશે. એટલે કે એમને ખતમ કરવા માટેની એકમાત્ર કડી છે એ આ સેન્ટર છે એ રહેલી છે. ધેટ નાઇટ, તે રાત્રિએ ડર્ફ કુડન્ટ સ્લીપ. ડર્ફ છે એ સૂઈ ન શક્યો. હી વોઝ થિંકિંગ, તે વિચારતો રહ્યો અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર, સેન્ટરમાં કઈ રીતે પ્રવેશવું, એમના વિશે વિચારે છે. હા, કઈ રીતે એ કોઈ પણ ભોગે એમની અંદર એ પ્રવેશવા છે એ માગતો હતો. ઇન ધ મોર્નિંગ લાઇટ કમ ઓન ઇન હિઝ રૂમ એન્ડ ધ બેલ રેંગ. ધ બેલ વોક ધ નેમ્સ એવરી મોર્નિંગ. અને સવાર પડી ગઈ તો લાઇટ કેમ ઇન ઓન હિઝ રૂમ, એમની રૂમની અંદર છે લાઇટ આવે છે અને એક બેલ, એક ઘંટડી પણ વાગે છે. આ બેલ જ્યારે વાગે ત્યારે નેમ્સ લોકો છે એ દરેક સવાર, દરરોજ સવારમાં એમને છે એ જાગી જવાનું રહેતું હતું, એમને જાગવું પડતું હતું. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક. ડર્ફ છે એ ગોટ રેડી, કામ માટે જવા માટે તૈયાર થતો હતો. હી પુટ ઓન ઇઝ ગ્રે યુનિફોર્મ. અને એમનો જે ગ્રે કલરનો યુનિફોર્મ છે એ એણે છે એ પહેર્યો હતો. ધ નેમ્સ હેડ નો અધર ક્લોથિસ ટુ વિયર્સ. નેમ્સ લોકો જે કહે છે એમની પાસે નો અધર ક્લોથિસ, બીજા કોઈ કપડાં છે એ હતા નહીં પહેરવા માટે એમને, એ માત્ર એક આ જ પ્રકારના કપડાં પહેરવામાં હતા. વેન ધ યુનિફોર્મ વોર આઉટ, જ્યારે એ આ યુનિફોર્મ છે એ વોર આઉટ, ફાટી જાય, તૂટી જાય, તે ગોટ અનધર વન, એમને છે એ બીજા પહેરવા, એટલે મતલબ કે બીજા કોઈ પ્રકારના કપડાઓ છે એમને હતા નહીં, એ એકમાત્ર યુનિફોર્મ, યુનિફોર્મ પહેરવાનો, એક તૂટી જાય એટલે એનો બીજો પ્રોવાઈડ કરવામાં આવતો હતો. આ સિવાયની બીજી કોઈ જરૂરિયાતો છે એ રહેતી હતી નહીં. હી સ્પોક ટુ ધ ડોર એન્ડ ઇટ ઓપન. જેવા એ રૂમની બહાર જવું હોય અથવા તો રૂમમાં પ્રવેશવું હોય તો દરવાજાની સામે ઊભા રહે અને એ સ્પોક બોલે એટલે દરવાજો છે એ ખુલી જાય. ડર્ફ જોઈન્ડ ઓલ ધ અધર નેમ્સ ગોઈંગ ટુ વર્ક. અને બીજા નેમ કે જે બધા કામે જતા હતા, બરાબર, એમની જેમ છે એ એમની સાથે છે એ જોડાઈ જતા હતા. ડર્ફ વર્કશોપ વોઝ ફોર્થ ફ્લોર ઓફ ધ સિટી. ડર્ફ છે એનો વર્કશોપ, કામ કરવાની જગ્યા
એ સિટી જે બનાવેલી છે કૃત્રિમ રીતે એમના, એ ચોથા માળ પર હતી. હી ટુક અ લિફ્ટ અને ઉપર જવા માટે છે એ લિફ્ટ લે છે. અ ટોબરો વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર, ત્યાં એ અંદર પ્રવેશવાના માર્ગ ઉપર એક ટોબરો જ એ ડ્યુટી પર કામ પર રહેતો હતો. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ, તે એ કામદારોની એ ગણતરી છે એ કરતો હોય છે. ડર્ફ જોઈન્ડ ધ ક્યુ, ડર્ફ આ હારમાં છે એ જોડાઈ જાય છે. ધ ટોબરોઝ વેન્ટ ઓન કાઉન્ટિંગ ઇન હિઝ કોલ્ડ વોઇસ, જે ટોબરોઝ જ્યાં કામ પર હતો એ વેન્ટ ઓન કાઉન્ટિંગ ગણતરી કરે છે ઇન હિઝ કોલ્ડ વોઇસ, ઠંડા અવાજની અંદર. 102, 103, 104, 104 સ્ટોપ, એટલે કે એની જે ગણતરી છે એ શરૂ રહે છે. તો કે 102, 103, 104, 104 સ્ટોપ, એ ઊભી રહે છે. 104ની ગણતરી થઈ એટલે એ ઊભી રહે છે. ડર્ફ લુક્ડ એટ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ, ડર્ફ છે એ પાછળ હતો એ લાઇનમાં, તો એ આગળ જુએ છે. વોટ વોઝ રોંગ, હા ને, શું ખૂબ તકલીફ પડી, કારણ કે ગણતરી છે મોટાભાગે એવું બને એઝ યુઝવલ કે જેમ જેમ આગળ જતા તેમ ગણતરી કન્ટિન્યુ, પણ આ વખતે છે એ હારને ઊભી રાખવામાં આવ્યો છે. તો ઇટ વોઝ અ ફિમેલ નેમ, આ એક ફિમેલ મહિલા નેમ હતી. હોલ્ડિંગ અ બંડલ, કે એના હાથમાં છે એક પડીકું હતું, એક પોટકું હતું, અને બંડલ વોઝ, ધ બંડલ વોઝ ક્રાઈ, એ રડી રહ્યું હોય એવું છે એ લાગી રહ્યું હતું. એની અંદર છે એ રડવાનો અવાજ છે એ આવતો હતો. ધ ટોબર સ્પોક, ટોબર છે એ બોલે છે. યુ કેન નોટ ટેક ધીઝ ટુ વર્ક, ઇટ ઇઝ ફોરબિડન, તું છે આ બંડલ, આ જે પોટકું છે એને સાથે ન લઈ જઈ શક, ઇટ ઇઝ ફોરબિડન, એ પ્રતિબંધિત છે. ધ ફિમેલ નેમ આર્ગ્યુ વિથ હિમ, તો જે ટોબરોઝ ડ્યુટી પર હતો એમની સાથે ફિમેલ નેમ મહિલા હતી, બન એ આર્ગ્યુ દલીલ કરે છે. બટ હી વોન્ટ બી એની ટ્રબલ, આઈ કેન સ્ટીલ વર્ક આ. આ જે બંડલ છે, ખરેખર તો આ બંડલ એકચ્યુઅલી એની અંદર બેબી નેમ કરીને હોય છે, નાનું એવું નેમ હોય છે. એટલા માટે એ કહે છે કે ભાઈ વોન્ટ બી એની ટ્રબલ, એના કારણે કોઈ તકલીફ નહીં થાય. આઈ કેન સ્ટીલ વર્ક આર્ડ, હું હજુ મહેનત કરી શકીશ, હું છે એ વધારે સારી રીતે કાર્ય છે એ કરી શકું છું. ધ ટોબર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ, અને જેવો આમ એકદમ શાંત કહી શકાય એવો આમ ધીમો એ હોય છે. હી વોઝન્ટ એંગ્રી, એ ગુસ્સે પણ ન થયો. ટોબરોઝ વેર નેવર એંગ્રી, બરાબર, અને આમ જુઓ તો ટોબરોઝ છે એ ક્યારેય ગુસ્સે પણ થતા ન હતા. દે ડિડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ, અને એ કંઈ અનુભવતા હોય ક્યારે એવું પણ એ ક્યારેય લાગ્યું નથી. ઇટ ઇઝ ફોરબિડન, ધ ટોબર સેડ અગેન, ફરી વખત એ બોલ્યો કે ભાઈ ઇટ ઇઝ ફોરબિડન, એમની છે એ મનાય છે, પ્રતિબંધ છે. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક, ટેક ઇટ અવે, જે બેબીઝ નાના બાળકો છે એ મસ્ટ ગો ટુ ક્લિનિક, એમને છે એ ક્લિનિકમાં જ એ મોકલવામાં આવે છે. મતલબ કે આ જે બેબીઝ બાળકોને રાખવા માટેની એક અલગ જગ્યા છે, ત્યાં જ એ તમારે રાખવા પડશે, તને અહીંયાથી દૂર લઈ જાઓ. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર, અને ડર્ફ છે એ આખું જાણી અને હજુ એ ગુસ્સામાં હતો, બને. હાવ હી હેટેડ ધ ટોબરોઝ, એ ટોબરોઝને કેવી રીતે ધિક્કારતો હતો. તો કે ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ, જો એ લડી શકે તો, એમને છે એ લડવા પણ તૈયાર હતો. બટ ધેર વોઝ નો વે, પરંતુ એવો કોઈ રસ્તો એ હતો નહીં કે જેના કારણે છે એ લડાઈ કરી શકે. બટ ધેર વોઝ નો વે અનલેસ હી ગો ટુ ધ સેન્ટર, કે એમને છે એ સેન્ટરમાં પ્રવેશે અને ત્યાં જઈને જો કંઈક કરી તો વાત અલગ છે, બાકી એ કંઈ કરી શકે એમ જતો નહીં. ડર્ફ વર્કડ એટ ધ કમ્પ્યુટર, અને ડર્ફ એ કમ્પ્યુટર પર કાર્ય કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન, એક સામાન્ય પ્રકારનું એકદમ સરળ હતું. ધ બિગ કમ્પ્યુટર વેર રન બાય ધ ટોબરોઝ, મોટું જે કમ્પ્યુટર હતું એ ટોબરોઝ દ્વારા ચલાવવામાં આવતું હતું. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન ઇન ટુ હિઝ કમ્પ્યુટર, ડર્ફ છે એમના કમ્પ્યુટરમાં છે એ પ્રશ્નો છે એ દાખલ કરતો હતો. ઇટ પ્રિન્ટેડ આઉટ ધ આન્સર, અને જેવો એ પ્રશ્ન દાખલ કરે એટલે એનો જવાબ છે એ સામેથી લખાઈને આવતા હતા. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે, પરંતુ એમનું મન છે એ થોડુંક દૂર અલગ હતું. મતલબ કે જે ઘટનાઓ બની રહી હતી અને અહીંયાથી દૂર જવું હતું એના વિશે એ વિચાર કર્યો હતો. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર, એ સેન્ટરમાં કઈ રીતે પ્રવેશ કરવો એમના વિશે છે એ સતત
વિચારી રહ્યો હતો. ધન ડર્ફ કમ્પ્યુટર મેડ અ ન્યૂ નોઇઝ, અને આ વિચારોમાં હતો એ જ વખતે એ ડર્ફનું કમ્પ્યુટર છે એક નવા પ્રકારનું એ અવાજ છે એ કરે છે. એ લુક્ડ એટ ઇટ, તેમની તરફ જુએ છે. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો જવાબ એ જે પૂછ્યો હતો એમનો એ જવાબ આપવા માટે છે એ અનેબલ, સક્ષમ ન હતું. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક, ડર્ફે છે એક ભૂલ છે એ કરી હતી. હી શુડ હેવ આસ્ક્ડ, એમને પૂછવાનું હતું કમ્પ્યુટરને, હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080, 2080ની સાલ જે છે ત્યાં સુધીમાં હાઉ મેની રૂમ્સ, કેટલા રૂમ જે છે એમની જરૂર પડે એમ હતી. હાઉ મેનીની જગ્યાએ હી હેડ આસ્ક્ડ હાઉ, મને હાઉ મેની પૂછવાનો હતો સંખ્યા, પણ એમણે શું પૂછ્યું ડર્ફે, તો કે માત્ર હાઉ. ઇટ વોઝ અ મિસ્ટેક, ધ કમ્પ્યુટર કુડન્ટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ, બરાબર. કમ્પ્યુટર છે એ આવા પ્રશ્ન છે એ પૂછી શકે, કમ્પ્યુટરને આવા પ્રશ્નો ન પૂછી શકે, એક ભૂલ હતી. ઇટ સીમ કાય અપસેટ, એ થોડુંક વ્યથિત હોય એવું છે એ લાગે છે. લાઇટ વેન્ટ ઓન એન્ડ ઓફ, એમનો જે લાઇટો છે પ્રકાશ છે એ શરૂ બંધ એ થવા લાગે છે. ઇટ વોઝ ટ્રાઈંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેન્ક, એમની જે મેમરી બેન્ક છે એમની અંદરથી એ પ્રશ્નોના જવાબ ગોતવાનો પ્રયત્ન કરે છે, બટ ઇટ કુડ નોટ, પરંતુ એ કરી શકે નહીં. ઇન ધી એન્ડ, અંતમાં ઇટ પ્રિન્ટેડ આઉટ એ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ, અને છેલ્લે એ જવાબ ના મળ્યા એટલે ડર્ફને એક નવી ઇન્સ્ટ્રક્શન, નવી સૂચના પ્રિન્ટ કરીને આપી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીઝ ક્વેશ્ચન, મને તમારો પ્રશ્ન પૂછો કોઈ સમજાણો નથી, પ્લીઝ આસ્ક ઇન અ ડિફરન્ટ વે, તમે અલગ રીતે છે એ પૂછો. મતલબ કે કમ્પ્યુટર પર બેઠેલા વ્યક્તિઓનું કામ એના પ્રશ્નો પૂછે, અને એ પ્રશ્નોના જવાબ છે એ પ્રિન્ટ થઈ અને બહાર આવતા હતા. પણ આજે પહેલી વખત એવું બન્યું હતું કે જે જવાબ પૂછવામાં આવ્યો એ જવાબ છે એ આપી શકવા માટે સક્ષમ રહેતી નથી કમ્પ્યુટર. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ, ડર્ફ છે એ ખૂબ જ એક્સાઇટેડ, ઉત્તેજિત, રોમાંચિત થાય છે. હી હેડ નેવર સીન ધીઝ બિફોર, એમણે અગાઉ આવું ક્યારેય ક્યાંય એ જોયું ન હતું. અ કમ્પ્યુટર બ્રેકડાઉન, યસ, હા ને, કમ્પ્યુટર છે એ બંધ થઈ ગયું. બટ કમ્પ્યુટર ઇગ્નોરન્સ, નો, બરાબર. અને બ્રેકડાઉન છે એ થતું હતું કમ્પ્યુટર, એ તૂટી જતું હતું, બટ ઇગ્નોરન્સ, ક્યારેય કમ્પ્યુટર છે એ ના ન પાડતું હતું, એને નવું લાગ્યું. ડર્ફ સ્ટાર્ટેડ ટુ ફીડ લોટ્સ ઓફ સિલિકેશન ઇન ટુ હિઝ કમ્પ્યુટર, અને ડર્ફે આની પછી એક સાથે ઘણા બધા એવા સિલી નકામા પ્રશ્નો એ પૂછવાનું શરૂ કરી દીધું. ઇટ કુડન્ટ આન્સર ધેમ, અને કમ્પ્યુટર છે એમના જવાબ આપી શકતું ન હતું. હી ફેડ ધ ક્વેશ્ચન ફાસ્ટર એન્ડ ફાસ્ટર, ખૂબ ઝડપથી પ્રશ્નો પૂછ્યા, વાય, વોટ, વેર, હાવ, વેન, વિચ, એટલે કે આવા અસંખ્ય એવા એ તર્ક એ નકામા પ્રશ્નો પૂછી અને કમ્પ્યુટરને મૂંઝવવાનું શરૂ કર્યું. મતલબ કે અહીંયાથી એ એમની એક લડાઈ છે એ શરૂ થાય છે કમ્પ્યુટરો સાથે, અને ત્યાર સુધી આવું ક્યારેય એને ખબર ન હતી, પણ આજે એક રસ્તો એમને છે એ મળે છે. જોઈએ હવે આગળ છે એ શું બને છે એ પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું.